નમસ્તે ગ્રાહક મિત્રો, ફરી એક વાર સ્વાગત છે તમારું કુમુદ સાડીમાં. લઈને આવ્યા છીએ તમારી માટે કંઈક યુનિક અને નવી વસ્તુ જે લગડી પટ્ટા પલ્લુમાં છે. પણ આપણો આ વિડીયોનો મેઇન પોર્શન એ છે કે આપણે આજે પીઠી સ્પેશિયલનો વિડીયો બનાવ્યો છે કે ભાઈ પ્રસંગમાં, લગ્ન પ્રસંગમાં જ્યારે પીઠીનું આયોજન હોય ત્યારે બહેનોને પીળા કલરની સાડી પહેરવાની અત્યારે ટ્રેન્ડ ચાલી રહ્યો છે, તો એમની માટે સ્પેશિયલ 5 કલર લાવ્યા છીએ. 5-5 અલગ અલગ ડિઝાઇન રહેવાની છે અને બધા જ પીસ તમને ઓપન કરીને બતાવવાના છીએ. આ સિંગલ યલો કલરની સાડી છે જેમાં તમને લગડી પટ્ટો મળવાનો છે. અંદર તમે જોઈ શકો છો નીમજરીનું આખું કામ આપેલું છે, હેન્ડવર્ક નથી પણ માઇનોર અંદરનું ધાગાથી કરેલું વર્ક રહેવાનું છે જે ફૂલ ફિનિશિંગમાં રહેવાનું છે. ફેબ્રિક એકદમ સ્મૂધ રહેવાનું છે. અંદરની ડિઝાઇનની વાત કરીએ ને મિત્રો, તો ડિઝાઇન પણ એકદમ છૂટી છૂટી રહેવાની છે. જોઈ શકો છો તમે અંદર બધું મીણાબુટ્ટીનું કામ રહેવાનું છે. નીચેની પેનલ તમને મોટી આપેલી છે અને ઉપરની પેનલ તમને નાની આપેલી છે. એકદમ યુનિક અને નવો જ કોન્સેપ્ટમાં વસ્તુ આવેલી છે પીઠી સ્પેશિયલમાં. જેમને પણ લગ્ન ગાળો નજીકમાં આવી રહ્યો છે, જેમના ઘરના મેરેજ છે કે જે મેરેજમાં જવાના છે, એમને આ રીલ્સને શેર કરી દેજો જેથી આ વસ્તુનો એ લોકો પરચેસ કરી શકે. બ્લાઉઝની વાત કરીએ ને તો બ્લાઉઝ એકદમ ઝીણી બુટ્ટીનું રહેવાનું છે અને તમને સ્લીવમાં આખો બેલ્ટ મળવાનો છે. જોઈ શકો છો સ્લીવ પણ એકદમ હેવી થઈ જાય, બ્લાઉઝ પણ હેવી લાગવાનું છે. બધા જ પીસ ઓપન કરીને બતાવવાના છીએ. આ એક સિંગલ કલર આપણે જોયો છે. બીજો પીસ જોઈએ ને તો આ પણ લગડી પટ્ટા પલ્લુમાં તમને મળવાનો છે અને આમાં પણ તમને સિંગલ બુટ્ટી પણ લગડી પટ્ટાનો આખો ડિઝાઇન ચેન્જ થવાની છે. જોઈ શકો છો તમે પલ્લુ પણ એકદમ હેવી છે, લગડી પટ્ટો થોડો લાંબો આપેલો છે. જે ઓરિજિનલ ગજી સિલ્ક બાંધણીમાં આવે ને એ ટાઈપનો આખો લગડી પટ્ટો રહેવાનો છે. અંદરની પ્રિન્ટ તમે જોઈ શકો છો એકદમ હેવી રીચ લુકમાં છે અને પાછળ જુઓ તમે ધાગાથી કરેલું વર્ક છે, કોઈ પ્રિન્ટ નથી. આ તમે કાપડ ફાટે ને ત્યાં સુધી જવાનું નથી, એટલે વિશ્વાસ કરીને તમે ઘરે બેઠા એક સાડી પણ ઓર્ડર કરી શકો છો અને અહીંયા અમારી શોપ પર રૂબરૂ પણ લેવા આવી શકો છો. પીઠી સ્પેશિયલનો વિડીયો કોઈ આખા સુરતમાં નથી બનાવ્યો, જે આપણે પહેલી વાર બનાવી રહ્યા છીએ. આ એના બ્લાઉઝની વાત કરીએ તો એકદમ ઝીણી બુટ્ટીનું અને સ્લીવમાં બેલ્ટવાળો આમાં પણ તમને બ્લાઉઝ મળવાનું છે. હવેના 3 મેચિંગ જે છે એ આપણે ડબલ કલરમાં રહેવાના છે, યલો સાથે ગ્રીન કલરના કોમ્બિનેશનમાં. આ જુઓ તમે એકદમ રીચ લુક છે. પલ્લુ પણ તમને ગ્રીન મળવાનો છે અને બ્લાઉઝ પણ ગ્રીન મળવાનું છે, બોર્ડર પણ ગ્રીન મળવાની છે. આ એનો પલ્લુ છે, એકદમ નીમજરીનું કામ આપેલું છે. અંદર આખી છૂટી છવાઈ ડિઝાઇન રહેવાની છે. ઘણાને ભરચક સાડી ગમતી નથી, એમની માટે આ વિડીયો છે. વિડીયો તમારા મિત્રોને શેર કરી દેજો, જેમને પણ નજીકમાં લગ્ન આવી રહ્યા છે એ લોકો આખા તમારા ગ્રુપમાં શેર કરી દેજો અને જેથી એ લોકો આ બધી ખરીદી આપણી શોપ પરથી કરી શકે. આપણી શોપ લક્ષ્મણનગર શેરી નંબર 12માં આવેલી છે, તો રૂબરૂ પણ તમે આવી શકો છો, ઘરે બેઠા એક સાડી ઓર્ડર કરી શકો છો. કરવાનું કંઈ નથી, તમારે વોટ્સઅપમાં મેસેજ કરવાનો છે કે ભાઈ અમને નવી નવી સાડીઓના ફોટા મોકલો અથવા ગ્રુપમાં એડ કરો, તો આપણી વોટ્સઅપ ચેનલ બનાવેલી છે એમાં તમને એડ કરી દેવામાં આવશે, જેથી તમે રોજે નવું નવું કલેક્શન ઘરે બેઠા જોઈ શકો. એક આવશે અજરક ટાઈપની ચેક્સવાળી ડિઝાઇન, આ જોઈ શકો છો તમે એકદમ યુનિક અને નવી હટકે ડિઝાઇન રહેવાની છે. યલો સાથે ગ્રીન કલરના કોમ્બિનેશનમાં છે, આખી સ્વસ્તિક ટાઈપની ડિઝાઇન રહેવાની છે. નીચેની પેનલ તમે જોઈ શકો છો એકદમ ઝેરી ગ્રીન કલરની પેનલ રહેવાની છે. આખો પીસ તમને ઓપન કરીને બતાવી દઈએ ને તો આખી ચેક્સવાળી બાંધણી ટાઈપની પેટર્ન રહેવાની છે, જે અજરક ટાઈપની આખી સાડી કહેવાતી હોય છે. આ જોઈ શકો છો બ્લાઉઝની વાત કરી લઈએ, બ્લાઉઝ પણ ઝેરી ગ્રીન કલરનું સિંગલ બુટ્ટીનું રહેવાનું છે અને આમાં પણ તમને સ્લીવમાં બેલ્ટ મળવાનો છે. જોઈ શકો છો અને લાસ્ટ પીસ ઓપન કરીને બતાવી દઈએ ને તો આ તમને ક્રોસ ચેક્સ મળવાની છે. આ પણ એકદમ યુનિક વસ્તુ રહેવાની છે. મિત્રો બધા જ સેમ્પલના પીસ અને સિંગલ સિંગલ પીસ આવતા હોય છે તો જલ્દીથી ઓર્ડર બુક કરી દેજો, કેમ કે પછી ઓર્ડર મળે ન મળે, કેમ કે આ બધી વસ્તુ છે ને લિમિટેડ આવતી હોય છે. અને ડોલા સિલ્ક, સોફ્ટ ડોલા સિલ્ક રહેવાનું છે મિત્રો. તમે ડેઈલી વેરમાં પણ પહેરી શકો ને પ્રસંગમાં પહેરી શકો ને એવું એકદમ સ્મૂધ, આમાં ક્રીઝ નહીં પડે, તમારે ઇસ્ત્રી રોલ પાલિશની જરૂર નહીં પડે એવું કલેક્શન રહેવાનું છે. આ જો એનો બ્લાઉઝની વાત કરીએ તો બ્લાઉઝ પણ ઝીણી બુટ્ટીનું સ્લીવમાં બેલ્ટવાળું રહેવાનું છે. આવું જ નવું કલેક્શન રોજે કુમુદ સાડીમાં તમને પહેલા મળવાનું છે. તમારી આઈડીને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.